પ્રશ્ન નંબર ત્રણનો દાખલો નંબર પાંચ રકમ જોઈએ એ બી અને સી પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે અહીંયા ઓલરેડી તમને ત્રણ ભાગીદારો આપ્યા છે જેનું જૂનું પ્રમાણ તમને આપ્યું છે પાંચ જેમ ત્રણ જેમ બે ડીને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો એટલે નવો ભાગીદાર થયો ડી એ તેના ભાગમાંથી એક વીસાંશ ભાગ અને બી તેના ભાગમાંથી ત્રણ ચાલીસ અંશ ભાગ ડીની તરફેણમાં ત્યાગ કરશે તો અહીંયા એનો ત્યાગ તમને આપેલો છે એક વીસાંશ અને બીનો ત્યાગ આપ્યો છે ત્રણ ચાલીસ અંશ તો એ અને બીનું ત્યાગનું પ્રમાણ એક વીસાંશ અને ત્રણ ચાલીસ અંશ છે તમે જાણો છો કે જ્યારે પણ પ્રમાણ હોય ત્યારે હંમેશા છેદ સરખા થવા જોઈએ તો છેદ સરખા કરતા આપણે લસાઅ કરવું પડશે અહીંયા વીસ છે અહીંયા ચાલીસ છે વીસના ઘડિયામાં બેથી ગુણાકાર આપીએ તો ચાલીસ આવી જશે એટલે અહીંયા બેથી લસા કરીશું અહીંયા એકથી લસાઅ કરીશું તો બે એકા બે ના છેદમાં વીસ ધૂની ચાલીસ અને ત્રણ એકા ત્રણના છેદમાં ચાલીસ એકા ચાલીસ તો એ અને માટે એ અને બીનું ત્યાગનું પ્રમાણ પ્રમાણ લખીશું ત્યારે છેદ લખીશું નહીં એટલે બે જેમ ત્રણ એ ત્યાગનું પ્રમાણ થઈ ગયું આ આપણું ત્યાગનું પ્રમાણ શો થઈ ગયું આપણી પાસે ડીનો નફાનો ભાગ આપ્યો નથી તો તેની ગણતરી કરીએ ડીનો નફામાં ભાગ બરાબર તમે જાણો છો કે હંમેશા કુલ લભ બરાબર કુલ ત્યાગ થાય એ આગળ આપણે જોઈ ગયા કે કોઈ એક કે એકથી વધુ ભાગીદારને ત્યાગ થતો હોય તો તે ત્યાગનો સરવાળો જ એક કે એકથી વધુ ભાગીદારો હોય તો તેના લાભના સરવાળા જેટલો જ હોય તો અહીંયા ડીનો નફામાં ભાગ એટલે ડીનો લાભ એ ના બરાબર કુલ ત્યાગ હશે તો કુલ ત્યાગ અહીંયા આપણે જોયું કે એ અને બીને ત્યાગ થાય છે પરંતુ સીને કોઈ ત્યાગ કે લાભ થતો નથી એનો અર્થ કે ડીનો નફામાં ભાગ કેટલો થશે તો કુલ લાભ બરાબર ત્યાગ આ નફામાં ભાગ એટલે લાભ બરાબર ત્યાગ તો ત્યાગ કોનો કોનો છે તો એનો ત્યાગ વધતા બીનો ત્યાગ હવે ત્યાગ કેટલું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બે ચાલીસ અંશ અને ત્રણ ચાલીસ અંશ માટે ડીનો નફામાં ભાગ તો એનો ત્યાગ થયો બે ચાલીસ અંશ વત્તા બીનો ત્યાગ ત્રણ ચાલીસ અંશ બંનેના છેદ સરખા જ છે તો બે ને ત્રણ પાંચ ચાલીસ અંશ અહીંયા આપણે ત્યાગનું પ્રમાણ શોધી લીધું છે હવે શોધીશું નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ નવું પ્રમાણનું સૂત્ર તમને આવડે જ છે જૂનો ભાગ મળતો હોય તેમાંથી હવે ત્યાગ થયો હોય તો તે ત્યાગ માઇનસ કરીશું પછી જે મળે જે બચે તે નવો ભાગ કહેવાય અહીંયા એનો નવો ભાગ શોધીશું તો જૂનો ભાગ એનો હતો પાંચ જેમ ત્રણ જેમ બે આપ્યું છે પાંચ જેમ ત્રણ જેમ બે તો પાંચ ને ત્રણ આઠ ને બે દસ એટલે પાંચ દશાંશ જ્યારે બીનો જૂનો ભાગ છે ત્રણ દશાંશ અને સીનો જૂનો ભાગ છે બે દશાંશ અહીંયા એના પ્રમાણે આપણે ગણતરી કરીશું તો જૂનો ભાગ પાંચ દશાંશ છે એનો બીનો જૂનો ભાગ છે ત્રણ દશાંશ જ્યારે સીનો બે દશ અંશ ત્યાગ આપણે શોધી ચૂક્યા છીએ બલકે આપી જ દીધું છે આપણને ત્યાગ કેટલું છે તો એ ત્યાગ બેઠું લઈ લઈએ એ ત્યાગ અહીંયાથી લઈશું જે આપણે ડીના ભાગમાં પણ ગણતરી કરી છે તો ત્યાગ એમાં આવશે બે ચાલીસ અંશ બીમાં આવશે ત્રણ ચાલીસ અંશ અને સીને કોઈ ત્યાગ નથી એટલે કશું પણ માઇનસ થશે નહીં તો લસા કરવું પડશે તમે જાણો જ છો દસ ચોગ ચાલીસ અને ચાલીસેકા ચાલીસ અહીંયા પણ ચારથી એકથી ઓકે ચાર ને પાંચથી ગુણાકાર કરીશું ચાર પચામ વીસ છેદમાં ચાલીસ માઇનસ બે અહીંયા લઈશું ચાલતાલી બાર માઇનસ ત્રણ છેદમાં ચાલીસ કારણ કે અહીંયા બે ભાગીદારોને જ ત્યાગ થાય છે વીસમાંથી બે જશે અઢાર ચાલીસ અંશ બારમાંથી ત્રણ જશે નવ ચાલીસ અંશ સીને કોઈ ત્યાગ નથી એટલે કંઈ પણ માઇનસ કરવાનું રહેતું નથી એ પણ અહીંયા છેદ સરખા કરવા માટે છેદ સરખા કરતા તમે જાણો છો કે હંમેશા છેદ સરખા પ્રમાણ બતાવવા માટે કરવા પડે છે તો આને પણ ચારથી ગુણાકાર કરીશું લસા આપીશું એટલે ચાર દૂની આઠ અને દસ ચોગ ચાલીસ જ્યારે ડીનો નવો ભાગ આપણે ઓલરેડી શોધી જ ચૂક્યા છીએ તો ડીનો નફો નવો ભાગ આવ્યો નફાનો તે છે પાંચ ચાલીસ અંશ તો અહીંયા લખી દઈશું પાંચ ચાલીસ અંશ માટે એ બી સી અને ડીનું નવું પ્રમાણ કેટલું છે તો પ્રમાણ લખતી વખતે છેદ લખવાના નથી એટલે ઔષધ લખીશું અઢાર જેમ નવ જેમ આઠ જેમ પાંચ તો અહીંયા આપણા બંને પ્રમાણ મળી ગયા છે ત્યાગનું પ્રમાણ અને નવું પ્રમાણ છે તમને ત્રણ જેમ બે રકમ જોઈએ આગળ તેઓ સીને એક દશાંશ ભાગે નફા ભાગીદાર તરીકે દાખલ કરે એટલે સીનો નફામાં ભાગ આપ્યો છે એક દશાંશ જે સી એ અને બી પાસેથી સરખે હિસ્સે મેળવશે એટલે અહીંયા આપણે ભાગીદારોનો ત્યાગનું પ્રમાણ શોધવાનું રહેશે એમ તો જોવા જઈએ તો સરખે હિસ્સે એવું કયું છે એટલે એ અને બીનો ત્યાગ એક જેમ એક થશે તેવું કહેવાય પરંતુ ગણતરી કરતી વખતે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે જૂના ભાગીદારનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ત્યાગ ભાગ ગુણ્યા જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ તો એ રીતે ગણતરી કરીશું તો એનો ત્યાગ શોધીએ અને ત્યાગ પરથી ત્યાગનું પ્રમાણ લઈશું માટે એનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ કેટલો આપ્યો છે એક દશાંશ છે જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ કેટલું તો એક જેમ એક એટલે એક દ્વિત્યાંશ થશે એટલે ત્યાગ શોધીશું તો એકા એક ને દસ જૂની વીસ એ જ રીતે બીનો ત્યાગ શોધીશું તો બીનો ત્યાગ પણ શોધતી વખતે નવા ભાગીદારનો ભાગ એક દશાંશ ગુણ્યા જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ બીનું ત્યાગનું પ્રમાણ એક જેમ એક એટલે એક દ્વિત્યાંશ એટલે અહીંયા આવશે એક વીસાંશ આમ જોતા માટે એ અને બીનું ત્યાગનું પ્રમાણ બરાબર એક જેમ એક જ થશે જે આપણને અહીંયા આપી છે ગણતરી કરવાની હોય તો આ રીતે કરી શકાય ધારો કે અહીંયા એક જેમ એકની જગ્યા અલગ પ્રમાણ હશે તો પણ ગણતરી કરતાં તે પ્રમાણ જ આવી રહેશે આ એક જવાબ મળી ગયો છે ત્યાગનું પ્રમાણ લઈ લીધું આપણે હવે નવો ભાગ શોધીશું તો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ જૂનો ભાગ આપણી પાસે છે ત્રણ જેમ બે એમાંથી ત્યાગ માઇનસ કરીશું તો એ ત્યાગ આપણે અહીંયા લઈ લીધું છે કેટલો છે તે માટે એનો નવો ભાગ બરાબર જૂનો ભાગ છે ત્રણ પંચમાંશ માઇનસ ત્યાગ છે એક વીસ અંશ માટે બીનો નવો ભાગ બરાબર એનો બીનો જૂનો ભાગ છે બે પંચમાંશ માઇનસ તેનો પણ ત્યાગ છે એક વીસ હવે લસા કરવું પડશે તમે જાણો જ છો લસા કેમ કરવું પડે છે છેદ સરખા કરવા માટે પાંચ ચોગ વીસ અને અહીંયા એકથી અહીંયા પણ પાંચ ચોગ વીસ અને એકથી તો તાલી બાર માઇનસ એક ના છેદમાં વીસ અહીંયા ચાર દૂની આઠ માઈનસ એક છેદમાં વીસ તો અગિયારના છેદમાં વીસ અને સાતના છેદમાં વીસ સીનો ભાગ આપ્યો છે એક દશ છે એને છેદ સરખા કરી દઈએ છેદ સરખા કરતા જાણો જ છો તમે કઈ રીતે કરી શકાય અહીંયા વીસ છે તો દસ જૂની વીસ બેથી લસા કરીશું એટલે આવશે બે વીસા માટે એ બી અને સીનો નફાનો નવું પ્રમાણ બરાબર અગિયાર જેમ સાત જેમ બે આ જવાબ પણ તમારો આવી ગયો